42 પાટીદાર સમાજ ઘર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં બેઠક. આજરોજ લુણાવાડા તાલુકાના 42 પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા કોંગ્રેસની મોટી સંખ્યામાં બેઠક યોજાઈ હતી. આમ આ બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખની ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં ભાજપ સરકારમાં કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. તેમજ અમદાવાદ ખાતે આવનાર રાહુલ ગાંધી અને આવનાર વિધાનસભાની ચૂંટણી વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ આ બેઠકમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસના મોટી સંખ્યામાં હોદ્દેદાર તેમજ કાર્યકર્તાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભવન બારિયા, ચેડેસ ટીવી, મહીસાગર. ખાતે આજે કોંગ્રેસ પરિવારની એક મિટિંગ અમારા રાજસ્થાનના પૂર્વ સાંસદ તારાચંદ ભગોરાજી, પ્રમુખ સુરેશભાઈ, ધારાસભ્ય અજીતસિંહજી અને સૌ આગેવાનીની વચ્ચે ખૂબ ઉત્સાહપૂર્વક મળી અને આવનારા સમયમાં 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપ જે પરિસ્થિતિ રાજ્યમાં છે, વણસી ગયેલી, પ્રજા ત્રાહિમામ છે, મોંઘવારીથી, બેરોજગારીથી, ભ્રષ્ટાચારથી અને ગેરવહીવટથી ભારતીય જનતા પાર્ટી, એના ધારાસભ્યો, એના આગેવાનો અહંકારથી પ્રજાના દુઃખ તકલીફ પ્રત્યે ધ્યાન આપવાને બદલે પોતાના અંગત સ્વાર્થોમાં જે રીતે રાચી રહ્યા છે અને સમગ્ર રાજ્યની પરિસ્થિતિ ખૂબ કપરી બની ગઈ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ એ વિકલ્પ છે, પરિવર્તન લાવશે અને એ પરિવર્તનના ભાગરૂપે 5મી તારીખે રાષ્ટ્રીય નેતા સૌના લાડીલા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવવાના છે, પરિવર્તન સંકલ્પ રેલીને સંબોધન કરવાના છે.